ट्यूशन क्लासेस में धोरण 10 चैप्टर 9 ना त्रिकोणमिति ना दाखला आपणे भणी रह्या छे। मित्रों अहींया त्रिकोणमिति में आज जे दाखलो शीखवानो छे एनी रकम जोईए। जो 15 cot a बराबर 8 होय तो बाकी ना 5 त्रिकोणमितीय गुणोत्तर शोधो। જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તરના કોઈ પણ દાખલા આપણે ગણવાના હોય તો પહેલા હંમેશા આપણે કાટકોણ ત્રિકોણ આ રીતે દોરી દેવાનો। આ કાટકોણ ત્રિકોણ આપણે દોરી લીધો। હવે અહીંયા કોટ એ શબ્દ વાપરીશ તો આપણે એ અહીંયા લખવાનો, બી અને આ સી લઈ લેવાનો। આ કાટકોણ ત્રિકોણ કહેવાય, 90 નું માપ કહેવાય અને ખૂણો એ कर्ण बरोबर। हवे आपणे अहींया शुं आपेलुं छे के आपणे जरा लई लईए तो आपणे एम कीधुं छे के 15 cot a बराबर 8। હવે 15 ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો અહીંયા લખીએ આપણે cot a બરાબર 8/15। હવે શું કરી નાખીએ, cot a બરાબર એનું સૂત્ર આપણે જાણીએ છીએ, cot a નું સૂત્ર છે, એમાં આપણે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, જો અહીંયા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। હવે એમાં શું કરીશું, જો પાસેની બાજુ કઈ છે, AB છેદમાં સામેની બાજુ કઈ છે, BC, અને એના બરાબર આપણી પાસે માપ છે 8/15 બરોબર। હવે આ ભાગ અહીંયા લખીએ કે AB / BC એટલે cot કહેવાય અને બરાબર 8/15 અને એના બરાબર આપણે શું ધારવાનું છે, K ધારતા જોજો બરોબર। તો માટે અહીંયા શું થશે, જુઓ AB બરાબર 8K થાય, અહીંયા લખીશું AB બરાબર 8K અને K રીતે BC બરાબર 15 ગુણ્યા K એટલે કેટલા થાય, 15K। આ જે માપ આવ્યું એ આપણે આકૃતિમાં લખીએ, AB બરાબર આવ્યા 8K, BC બરાબર આવ્યા 15K અને કર્ણનું માપ આપણી પાસે નથી તો પહેલા આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને કર્ણનું માપ શોધી કાઢવું પડે। તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC છે, ABC માં માપ ખૂણો 90 કયો છે, તો માપ ખૂણો B બરાબર 90 માટે અહીંયા લખવાનું પાયથાગોરસ પ્રમેય મુજબ, આ લખવું પડે તમારે, પ્રમેય મુજબ સૂત્ર થાય કર્ણનો વર્ગ, આ કર્ણ છે એટલે કે AC સ્ક્વેર બરાબર બાજુ એટલે કે AB સ્ક્વેર અને બીજી બાજુ એટલે કે BC સ્ક્વેર એમના વર્ગોનો સરવાળો બરોબર। ચાલો હવે એની અંદર કિંમત મૂકી દો તો AC સ્ક્વેર આપણી પાસે નથી, એ શોધવાના છે, AB બરાબર છે 8K એટલે અહીંયા લખીએ 8K નો કૌંસ બાર વર્ગ વત્તા BC એટલે કેટલા છે, 15K એટલે 15K નો કૌંસ બાર વર્ગ માટે AC સ્ક્વેર બરાબર 8 નો વર્ગ કેટલો થાય, તો 64K સ્ક્વેર થશે અને વત્તા 15K એટલે 15 નો વર્ગ કેટલો થાય, 225 અને K સ્ક્વેર। હવે શું થશે, જો અહીંયા કે AC સ્ક્વેર બરાબર આ બંનેનો સરવાળો કરો તો 5 ને 4 કેટલા થાય, 9, પછી 2 અને 6, 2 ને 6 કેટલા થશે, જો 5 ને 4 9, 2 ને 6 8 અને 2 ના 2, આ બંનેનો સરવાળો કરીએ 225 વત્તા 64 એટલે 289 અને K સ્ક્વેર। હવે આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ પર કોણ થાય, એટલે AC બરાબર
वर्गमूल में 289 के स्क्वायर था। माटे अबे शुं लखीशुं जुओ जो बराबर अबे माटे एसी बराबर अबे आ वर्ग अने वर्गमूल निकली जाए पण 289 नुं वर्गमूल केटलुं थाय 70 289 એટલે કે 289 નું વર્ગમૂળ 17 થાય 17 અને k² નું વર્ગમૂળ k થાય એટલે ac બરાબર તમારી પાસે જવાબ આવી ગયો 17k અને એ 17k તમારે અહીંયા લખી કાઢવાનો હવે ત્યાર પછી તમારે કયો લખવાનું કીધું છે આટલું બધું થઈ ગયું બધા માપ આવી ગયા હવે તમારે 5 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે એટલે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સાઈન થી કે સાઈન a બરાબર હવે જો સાઈન નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા લખીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે આકૃતિમાં જોવાનું કે સામેની બાજુ આપણી પાસે કઈ છે bc અને કર્ણ કયો છે ac તો અહીંયા લખીએ BC छेद मा AC अबे अनु माप लगवानू BC बराबर 15 के अने AC बराबर छे 70 के इला के उड़ी जाए सरखा छे आप अने ना उड़े इटे आपको जवाब आवे 15 छेद मा 70 इले साइन के नी कीमत 15 छेद मा 70 अबे ये तरीके आपने ले लिए cos A अबे cos a નું સૂત્ર આપણે જોવા જઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ હવે આકૃતિમાં જોવાનું પાસેની બાજુ કઈ છે ab અને કર્ણ ac તો અહીંયા લખીએ કે ab છેદ માં ac હવે આની કિંમત મૂકીશું મિત્રો तो AB નું કિંમત કેટલી છે 8k અને કર્ણની કિંમત 70k એટલે અહીંયા લખીએ આપણે 8k અને છેદમાં 70k k સરખા ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 8 છેદમાં 70 એટલે cos a ની કિંમત આવી ગઈ 8 છેદમાં 70 હવે ત્યાર પછી આપણે લેવાનું છે tan a tan a હવે tan a નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો અહીંયા લખવાનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હવે આકૃતિમાં જુઓ સામેની બાજુ એટલે કેટલી છે bc અને પાસેની બાજુ ab એટલે અહીંયા લખીએ આપણે bc છેદ માં ab હવે એની કિંમત મૂકો BC बराबर 15 के अने AB बराबर 8 के आ के सरखा आवे એટલે ઉડી જાય માટે આપણો જવાબ આવશે 15 છેદ માં 8 tan પછી cot આવે પણ cot ની કિંમત તો ઓલરેડી તમે બધાએ શોધી કાઢી છે cot એટલે કેટલા છે 8 છેદ માં 15 એ આપેલી છે એટલે શોધવાની નથી cot જો sin cos tan cot હવે કોણ આવે cosec cosec a હવે એનું આપણે બીજી રીતે આજે ગણીશું કે cosec a નું સૂત્ર શું થાય 1 upon sin a થાય શું થાય 1 upon sin a હવે 1 upon sin a એટલે 1 upon sin a ની કિંમત શોધી કાઢજો આ રહી અહીંયા લખવાનું 15 છેદ માં 70 તો બરાબર જો આ 70 ક્યાં છે છેદના છેદમાં 70 છે એટલે 70 ક્યાં જતા રહે ઉપર એટલે આપણો જવાબ આવી જાય 70 છેદમાં 15 મિત્રો આ રીતે ના લખવું હોય તો આવો સૂત્ર મૂકીને પણ તમે ગણી શકો આ નવી રીત હતી એટલે મેં તમને શીખવાડી દીધી ત્યાર પછી cosec પછી તમારે શું શોધવાનું છે sec a અને જ્યારે sec a હોય તો આવું સૂત્ર શું થાય 1 upon cos a થાય યાદ રાખજો માટે 1 upon cos ચલો cos ની કિંમત અહીંયા શોધી કાઢી છે કેટલી છે 8 છેદ માં 70 તો 70 ક્યાં જાય જુઓ 70 ક્યાં છે છેદના છેદમાં 70 છે એટલે 70 ક્યાં જતા રહે ઉપર એટલે 70 છેદમાં 8 થઈ ગયો
એટલે આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો અહીંયા પૂરા થયા. કુલ કેટલા શોધ્યા આપણે? 1 2 3 4 5 બરોબર. અને છઠ્ઠો ગુણોત્તર ઓલરેડી આપણને આપેલો હતો. આ 5 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધી કાઢ્યા. મિત્રો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. પરંતુ ત્રિકોણમિતિના કોઈ પણ દાખલા ગણતા પહેલા જો તમને સૂત્રો પાકા નહીં આવડતા હોય તો આ દાખલા તમને ક્યારેય આવડવાના નથી મિત્રો. એટલે પહેલા તમે સૂત્રો તૈયાર કરો અને ત્યાર પછી આ દાખલા ગણવાના શરૂ કરશો તો તમે ચોક્કસથી મને ખાતરી છે કે તમને આ દાખલા આવડી જશે. બરોબર. નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ. ગુડ નાઇટ મિત્રો.